अवश्य तेरे जीवन का कुछ भी नहीं ठिकाना। नमस्कार, सुप्रभातम। આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના। આવો, દિવસને મંગલમય બનાવવા માટે, ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે ઋષિ સંદેશના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી અને દિવસને મંગલમય બનાવીએ। પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। આજનો ઋષિ સંદેશ છે વાનપ્રસ્થમાં લોકકલ્યાણની સાધના। અદ્ભુત સંદેશ છે। ઢળતી ઉંમરના દરેક માણસે સ્વાધ્યાય, ઉપાસના તથા આત્મશુદ્ધિ માટે સમય કાઢવો જોઈએ અને લોકકલ્યાણની સાધના માટે નિયમિત રૂપે ઓછામાં ઓછા 4 કલાકનો સમય અવશ્ય કાઢવો જોઈએ। સવાર અને સાંજનો સમય વ્યક્તિગત સાધના માટે અને દિવસે લોકકલ્યાણની સેવામાં નિયમિત રૂપે આ સમય કાઢતા રહેવું જોઈએ। આજની સૌથી મોટી જરૂરિયાત અને સૌથી મોટી સેવા વિચાર પરિવર્તન માટે કરવામાં આવતા પ્રયત્નો જ છે। આર્થિક, શારીરિક કે બૌદ્ધિક સગવડો વધારનારા કાર્યો પણ સેવા ક્ષેત્રમાં આવે છે, પરંતુ જો લોકોની વિચાર પદ્ધતિ શુદ્ધ બને તો જ તેનું મહત્વ છે। નહીં તો અનેક સુખ સગવડો હોવા છતાં પણ માણસ દુઃખી જ દુઃખી રહેશે। સુખનું મૂળ શુદ્ધ વિચારો જ છે, ઉચ્ચ વિચારો જ છે। સમાજમાં વિચારશીલતા, વિવેક તથા સદભાવના વધે એવા લોકસેવાના કાર્યો હાથ ધરવા તે વાનપ્રસ્થ સાધનાનું એક અભિન્ન અંગ છે। આ સાધના કરવાથી જ આત્મકલ્યાણ થાય છે, પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે અને ઈશ્વરીય પ્રકાશ મળે છે। સત્કર્મોથી જ શુભ સંસ્કાર બને છે અને તે જ આપણી સાચી આધ્યાત્મિક મૂડી છે। સદભાવના વધારવાની લોકસેવા આ જ પ્રયોજનને પૂરું કરે છે। વાનપ્રસ્થ જીવનમાં સાધુ બ્રાહ્મણો જેવી લોકમાનસને શુદ્ધ કરવાની સેવા ભાવના કરવી જોઈએ। પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1969, પૃષ્ઠ 51। મિત્રો, અમારો ગાયત્રી પરિવાર એ જ સાધના કરી રહ્યો છે। આપ પણ સમાજના ઉત્કર્ષ માટે વ્યસન મુક્તિ સંદેશ, વિચારક્રાંતિ અભિયાન ચલાવવા માગતા હશો તો અમારી મુલાકાત લઈ શકો છો। પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે, ત્યારે આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે। તો આ સંદેશને અણસાંભળ્યો, વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આજનો આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર, ઋષિચિંતન ચેનલ જેતપુર તેમજ ગાયત્રી પરિવાર શાખા સરગાસણની હાર્દિક શુભકામનાઓ।